કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું ભરત ગોહિલ આજે તમને ગુજરાતી ભાષા વિશે કંઈક વાત કરવી છે. તો ગુજરાતી ભાષા એટલે હૃદયની ભાષા. જો દરેક મિત્રો દરેક દેશમાં પ્રદેશમાં કંઈક ને કંઈક જે ભાષા રહેલી છે અને એ ભાષામાં જો ગુજરાતની વાત કરું તો આપણેની જન્મજાત આપણે બાળપણથી જ એ ગુજરાતી ભાષા એ ગળથૂથીમાં મળેલી છે. મિત્રો તો આ ગુજરાતી ભાષા એ મારી ભાષા કેવી છે? તો તું વાણી વિચાર મારી ગુજરાતી ભાષા, તું વાણી વિચાર મારી ગુજરાતી ભાષા, તું બુદ્ધિ વ્યાપાર મારી ગુજરાતી ભાષા, તું વાણી વિચાર મારી ગુજરાતી ભાષા, તું બુદ્ધિ વ્યાપાર મારી ગુજરાતી ભાષા, અને તું સંવેદન પ્યાર મારી ગુજરાતી ભાષા, તું સંવેદન પ્યાર મારી ગુજરાતી ભાષા, તું જીવન શૃંગાર મારી ગુજરાતી ભાષા, તું સંવેદન પ્યાર મારી ગુજરાતી ભાષા, તું જીવન શૃંગાર એ મારી ગુજરાતી ભાષા. અને વાંચી ગાય, મિત્રો સાંભળજો, વાંચી ગાય વિચારનો અને સમજણનો આધાર તું, વાંચી ગાય અને વિચારનો અને સમજણનો આધાર તું, સાઈ કહે છે સંસ્કારનો અને વાહલકનો વ્યવહાર તું. અને મિત્રો ગુજરાતી ભાષાની જયારે વાત કરી તો હવે આ ગુજરાતની તાસીર કેવી છે તો એની જો વાત કરવી હોય તો મારે દુહા અને છંદમાં જે કહેવું હોય તો હું શું કહું કે હૃદયથી ગૌરવ ભૈરાને હૃદયથી ધબકતા, હૃદયથી ગૌરવ ભૈરાને હૃદયથી ધબકતા, વળી હબકીને કદી નો હામે તજતા, અહીં નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા, હૃદયથી ગૌરવ ભૈરાને હૃદયથી ધબકતા, અને વળી હબકીને કદીનો હામે તજતા, અહીં નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા, અને ગામે ગામે ઉભા છે હજી થાંભલા, ગામે ગામે હજી ઉભા છે થાંભલા, અને ગાતાય સુરવીર ગાથાય વરણી, મારી ભારતી ભૂમની વંદુતની આવણી, ધન્ય હો ધન્ય ગુર્જર ધરણી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, ધન્ય હો ધન્ય ગુર્જર ધરણી. સંસ્કૃતિ કેવી છે તો ભારતની સંસ્કૃતિ જો એના વિશે મારે કઈ કેવું હોય તો શબ્દો ટૂંકા પડે. તો મિત્રો ભારતની સંસ્કૃતિ વિશે જો કેવું હોય તો શબ્દ એક શોધું ને સંહિતા નીકળે, શબ્દ એક શોધું અને સંહિતા નીકળે, કુવો જ્યાં ખોદું ત્યાં આખી સરિતા નીકળે, અને ધબકે છે હજી પણ અહીંયા લક્ષ્મણની રેખાઓ, ધબકે છે હજી પણ અહીંયા લક્ષ્મણની રેખાઓ, કે અહીંયા રાવણ જેવા પણ અહીંથી બીતા બીતા નીકળે, અને હજી અહીંયા જનક જેવા આવીને જો હળ હાકે તો સીતા નીકળે, અને મહાભારત વાવો ત્યાં ગીતા નીકળે. શબ્દ એક શોધું ને સંહિતા નીકળે, કુવો એક ખોદું ત્યાં સરિતા નીકળે, અને ધબકે છે હજી પણ લક્ષ્મણની અહીંયા રેખાઓ, કે અહીંયા રાવણ જેવા પણ અહીંથી બીતા બીતા નીકળે. તો મિત્રો આ ભારતની ભૂમિ છે જેનું આપણે ગર્વ અને ગૌરવ કરવું જોઈએ. આપણે જે ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ ટોપિક છે વાક્યના વિવિધ પ્રકારો. વાક્યના વિવિધ પ્રકારોમાં મિત્રો સૌપ્રથમ આપણે કેટલીક બાબતો જાણવી એ ખૂબ જ જરૂરી છે. જેમ કે સુર અને લયની દ્રષ્ટિએ બે પ્રકાર છે. જે આપણે બોલીએ છીએ ગાયન કરીએ છીએ તો એમાં સુર અને લયના એને આધારે બે પ્રકારો છે, આરોહ સુર અને અવરોહ સુર. આરોહ સુર અને અવરોહ સુર આ બાબત આપણે ખ્યાલ છે ખરા, આપણે એની પ્રોપરલી આપણે ડેફિનેશન શીખીએ. નીચા સુર પરથી ઊંચા સુર પર જવું તે આરોહ, પેલા સ્લો રીતે જયારે બોલવામાં આવે ને પછી ધીમે 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 આપણે જેવી રીતે
કોઈ મોબાઈલ માંથી કે કમ્પ્યુટરમાંથી આપણે જે સોંગ સાંભળતા હોય ને, કેમ આપણે શરૂઆતમાં એનું વોલ્યુમ ધીમું હોય અને આપણે ધીમે ધીમે આમ ફૂલ કરીએ, એમ જ નીચા સુર પરથી ઊંચા સુર પર જવું કે આવ, અને ઊંચા સુર પરથી નીચા સુર પર જવું તે અવરોહ. તો મિત્રો, એ માટે એક ઉદાહરણ અહીંયા આપવામાં આવેલું છે. તમે 4 વાગે અમદાવાદ જવા માટે નીકળશો, તમે 4 વાગે અમદાવાદ જવા માટે નીકળશો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા નીચા સુર પરથી ઊંચા સુર પર જવું તે આરોહ મેં તમને કહ્યું. તો આપણે વાક્ય એ જ રીતે બોલ્યા છીએ, તમે 4 વાગે અમદાવાદ જવા માટે નીકળશો. તો જુઓ કે શરૂઆતમાં તમે થી આપણે વાક્યની શરૂઆત કરી તો નીચા સ્વર આપણે એનો ઉચ્ચાર કર્યો. તો મિત્રો, નીચા સુરથી જ જયારે આપણે વાક્યના પ્રારંભે બોલ્યા છે, તમે 4 વાગે અમદાવાદ જવા નીકળશો, તો ખ્યાલ આવી ગયો કે આપણે તમે થી નીચા સુરથી જ બોલ્યા છીએ, બરોબર. અને પછી આપણે ઊંચા સુર પર નીકળશો એવો જે પ્રશ્ન જયારે છેલ્લે શબ્દ જે બોલાણ એ ઉપરથી આપણે ખ્યાલ આવી ગયો કે આને અવરોહ કહી શકાય, કારણ કે અહીંથી ધીમેથી બોલવાનું થઈ જાય ને અહીંથી એનો સ્વર સુર ઉપર લઈ જવો પડે છે. જ્યારે બીજું જોઈએ તો ઊંચા સુર પરથી નીચા સુર પર જવું તે અવરોહ. હવે વાક્યમાં લય, મિત્રો આ ખાસ યાદ રાખજો, વાક્યમાં લય, ઈરાદક, ભાવ અને તેમાં રહેલા અર્થની દ્રષ્ટિએ જુદી જુદી રીતે વાક્ય રચના કરવી પડે છે. એટલા માટે જ વાક્ય રચનાના પ્રકાર છે. તો વાક્યમાં લય, ઈરાદા, ભાવ અને તેમાં રહેલા અર્થની દ્રષ્ટિએ, વાક્યમાં રહેલા જે અર્થની દ્રષ્ટિએ જુદી જુદી રીતે વાક્ય રચના આપણે કરવી પડે છે. તો મિત્રો, હું તમને એક ગાયન એક ગીત સંભળાવું છું જે લોકગીત છે. આસો માસો શરદ પૂનમ ની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં, આસો માસો શરદ પૂનમ ની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સૌ પ્રથમ સુર નીચો છે કે ઊંચો. યસ, તો નીચા સુર પરથી ઊંચા સુર ઉપર જયારે જઈએ તો એને આરોહ કહી શકાય, અને ઊંચા સુર થી નીચા સુર પર જયારે જઈએ તો તેને અવરોહ કહી શકાય, રાઈટ. વાક્યના વિવિધ પ્રકારોમાં પહેલો જે પ્રકાર છે એ વિધાન વાક્ય વિશે સમજીએ. તો મિત્રો, વિધાન વાક્ય છે એની સૌ પ્રથમ આપણે વ્યાખ્યાને સમજી લઈએ. કોઈ હકીકત ઘટના, સબળ કોઈ હકીકત ઘટના કે સ્થિતિનું સીધું સાદું કથન એટલે વિધાન વાક્ય, અને અંતે પૂર્ણ વિરામ હોય છે. વન સેકન્ડ આઈ રિપીટ. કોઈ હકીકત ઘટના કે સ્થિતિનું સીધું સાદું કથન એટલે વિધાન વાક્ય, જેને અંતે પૂર્ણ વિરામ આવેલ હોય છે. ઓકે મિત્રો, તો આપણે પ્રાઇમરીમાં પણ આના વિશે તમે ભણી ચૂક્યા છો. મિત્રો, હવે ઉદાહરણ સહિત આપણે સમજીએ. સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે. મિત્ર, વાક્ય એક જ છે ને, અંતે પૂર્ણ વિરામ હોય એટલે વિધાન વાક્ય જ બને, તમને ખ્યાલ જ છે. પરંતુ જુઓ મિત્રો, અહીંયા આ હકીકત પણ છે, સાચી વાત પણ છે, કારણ કે સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે જ છે. વાત સાચી છે, અને ઉનાળાના સમયમાં તો તમે વધારે એ ફીલ કરીએ છીએ. જોઈએ કે મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું,
तो मित्रों तमने ख्याल आवी गयो हशे के एक स्थिति माथी बीजी स्थिति मा ज्यारे अहींया स्थिति नी वात छे, 12मुं वर्ष पूरुं थयुं ने 13માની શરૂઆત, તો મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું એ પણ એક હકીકત છે, મારું નહીં બટ અહીંયા જે અન્ય છોકરા કે છોકરીઓની વાત છે, તો મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું. તો તમને મિત્રો ખ્યાલ આવી ગયો હશે એક વાક્ય છે અને તે પૂર્ણ વિરામ છે ભાઈ, એટલે એ વિધાન વાક્ય બની જશે. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. મિત્રો તમને ખ્યાલ છે કે આપણી કુલ પંચેન્દ્રિયોમાં જે જીભ છે એનું સ્થાન તો વિશિષ્ટ છે. તો એ મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન એ વિશિષ્ટ છે એ પણ હકીકત છે, અને એક વાક્ય છે ને અંતે પૂર્ણ વિરામ આવે એટલે તમને ખ્યાલ છે મિત્રો કે વિધાન વાક્ય જ હોય. અણદો, આ અણદો છે એક વ્યક્તિનું નામ છે. અણદો જોડેમાંથી મોરલી કાઢીને વગાડવા લાગ્યો. તો અણદો જે એ જોડીમાંથી જે ભીખ માંગવા માટે જયારે જાય અને એ જોડી જે હતી અને જોડીમાંથી મોરલી કાઢીને વગાડવા લાગ્યો, બીન નહીં મોરલી ની વાત કરું છું, તો અણદો જોડીમાંથી મોરલી કાઢીને વગાડવા લાગ્યો, તો એ પણ એક ઘટના બની ગઈ છે અને અંતે પૂર્ણ વિરામ છે. હર્યો આખા રસ્તે હસતો હસતો ઘેર ગયો. આ મનમાં ક્યારેક શું હોય કે ગડમથલ ચાલતી હોય ને ત્યારે આપણને હસવું આવે સહજ છે. તો હર્યો આ વ્યક્તિનું નામ છે, હર્યો આખા રસ્તે હસતો હસતો ઘરે ઘેર ગયો, તો એ પણ એક ઘટના છે. માટે મિત્રો વન્સ અગેન આઈ રિપીટ કે કોઈ હકીકત ઘટના કે સ્થિતિનું સીધું સાદું કથન એટલે વાક્ય, કથન એટલે વાક્ય એટલે એ વિધાન વાક્ય જેને અંતે પૂર્ણ વિરામ આવતું હોય છે. નિષેધ વાક્ય એટલે કે નકારવાચક વાક્ય વિશે સમજીએ મિત્રો. વાક્યના જે પ્રકારોમાં જે બીજો પ્રકાર છે એ નિષેધવાચક વાક્ય અથવા તો નકારવાચક વાક્ય. હવે આ વાક્યને સમજવું હોય તો એ નકારના અર્થમાં જ હશે, જે વાક્યમાં ન કરવાનું, ન થવાનું કે ન થયાનો ભાવ હોય તે વાક્ય એ નિષેધવાચક વાક્ય કહેવાય. ફરી રિપીટ કરું છું મિત્રો, ખૂબ સરળ છે. હકાર કેમ વાક્ય હોય છે એનું નકાર, તો અહીંયા જે આપણે ખાલી નકાર વાક્યને જ સમજવાના છે, જે વાક્યમાં ન કરવાનો, ન થવાનો કે ન થયાનો ભાવ હોય તેને નિષેધવાચક વાક્ય તરીકે ઓળખવામાં આવે છે અથવા તો નકારવાચક વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો હવે આપણે ઉદાહરણ સહિત સમજીએ. મારે હવે તેનો કશો ઉપયોગ નથી, તો મારે હવે તેનો કશો ઉપયોગ નથી, તો અહીંયા ઉપયોગ ન હોવાની વાત છે. તો તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા નકાર આવી ગયો કે નહીં, ઉપયોગ છે એવું નથી કીધું. હવે મારે તેનો કશો ઉપયોગ નથી એટલે નકારના અર્થમાં છે, બરોબર. ત્યાર પછી આપણે જોયું મિત્રો, અમે બંને આ પરિસ્થિતિ સહી ના શક્યા, તો અમે બંને આ પરિસ્થિતિ સહન ના કરી શક્યા, તો નકારના અર્થમાં છે, ન કરવાના અર્થમાં છે. તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, ઉપયોગ નથી, ના કરી શક્યા, સહી ના શક્યા એ અર્થમાં છે. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. ઓકે, તો આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો ઉપર આપણો તમામ બાબતમાં જે કાબુ હોવો એ જરૂરી છે નહીં. તો તમને ખ્યાલ છે મિત્રો કે ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી, રાઈટ. તો અહીંયા કાબુમાં નથી, તો અહીંયા ન થવાનો ભાવ છે, એ અહીંયા કાબુમાં નથી એ એંગલ થી વાત છે. નેક્સ્ટ, એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો. એક કર્મચારી, જે સફાઈ કર્મચારી, એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો પણ બદલામાં કશું માંગતો નહીં, પરંતુ એ બદલામાં વળતરમાં એ કશું માંગતો ન હતો. તો
तो अहीं कशु मांगतो न हतो, तो ए अर्थ में तमे समझी सको छो के नकार वाचक वाक्य छे। तो मित्रों तमने खबर छे जे रीते आपणे जोयुं उदाहरण सहित ए रीते फरी एक वार रिपीट करी दऊं छुं मित्रों, जे वाक्य मां न करवानो न थवानो के न थयानो भाव होय ते वाक्य के निषेध वाचक वाक्य छे। दाखला तरीके मारे तेनो कशो उपयोग नथी, अमे बने आ परिस्थिति सह न करी शक्या, एटले के सही न शक्या, घणी खरी इंद्रियो पर आपनो काबू नथी, एटले आ इंद्रियो पर काबू न होवानी वात छे। ए गामनी सफाई दिलपूर्वक करतो हतो पण बदलामां कशु मांगतो हतो नहीं। आपणे जे होमवर्क मां तमारे जे गृह कार्य करवानुं रहेशे, એટલે કે હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય જે કરવાનું રહેશે, વિધાન અને નિષેધ વાચક આ બંનેની વ્યાખ્યા તેમજ ઉદાહરણ લખવા। विधानवाचक वाक्य अने निषेधवाचक वाक्यनी व्याख्या तेमज उदाहरण जे छे ए लखवाना रहेशे। थैंक यू मित्रों।